बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 3.1 नो दाखला नंबर 1 धोरण 9 प्रकरण 3 याम भूमिति। वीडियो चालू करता पहला जो बोर्ड पर नाक्षर हो तुम्हें ना वाची सकते हैं तो यहाँ पहला ऑप्शन ना थ्रोन डॉट्स ने क्लिक कर नीचे जो क्वालिटी नो ऑप्शन खुले चाहिए मैक्सिमम पसंद करो कि जेथी बोर्ड पर ना अक्षर हो तुम्हें वाची सको। अगर 3.1 ना पहला दाखला में कीधु बीजी कोई व्यक्ति ने तमारा अभ्यास ना टेबल पर ना टेबल लैम्प नु स्थान केवी रीते वर्णवशो तो अहीं मैं एक टेबल दोरी दीधु छे। टेबल तो नथी हकीकत एक लंबचोरस टाइप दोर्यु छे पण तमे कल्पना करो कि आ टेबल नो ऊपर नो भाग छे एनी ऊपर अहीं मारो लैम्प पड़ेलो छे। तो हवे आ लैम्प ने वर्णववा माटे तमे शुं कहेशो के मारो लैम्प आ धारथी आटलो आघो छे अने आ धारथी कंईक आटलो आघो छे तमे एवी रीते कही शको। तो आने आपणे नाम आपी दईए x अने आ धारने नाम आपी दईए आपणे y अने आपणे x कही दीधो अने आपणे y कही दीधो। हवे हुं एम कही शकुं के लैम्प x अक्ष थी अथवा तो x नंबर नी x नामनी जे धार छे આપણે ચાર ભણવાના છે એક્સ અને એક્સ વાય એક્સ ડેક્સ વાય એ આપણે પણ પછી આવશું અત્યારે હું તમને એની ઉપર નથી લઈ જતો પણ અત્યારે તમે ખાલી એટલી કલ્પના કરો કે એક્સ ધાર ઉપર કેટલો દૂર છે તો આપણે માપી લઈએ માની લ્યો કે આ 25 સેમી દૂર છે સોરી 30 સેમી દૂર થશે કેટલો થશે આ લંબાઈ થશે ને 30 સેમી भले 25 छे पण 25 केना माटे थशे r माटे तो आपणे लखशुं के x धार उपर केटलो दूर छे तो के 30 सेमी अहीं आपणो लेस छे तो x धार उपर आ केटलो सॉरी आ x धार उपर केटलो दूर थशे तो के 25 सेमी तो आपणे लखीए x अक्ष पर 25 सेमी अने आ y अक्ष उपर केटलो थशे तो के 30 सेमी y अक्ष पर 30 सेमी दूर छे लैम्प नु स्थान 25-30 છે। હવે મેં 25 અને 30 જ શું કામ લીધો એની પણ તમને ચોખવટ કરી તમારી ટેક્સ્ટબુક ની પાછળ જે જવાબો આપ્યા છે એમાં 25 અને 30 નો ઉલ્લેખ છે માટે મેં 25 અને 30 લીધો। બાકી તો તમે ગમે એ લઈ શકો કે તમારો લેમ્પ કોઈનો અહીંયા પડ્યો હોય કોઈનો ટેબલ ઉપર અહીંયા લેમ્પ પડ્યો હોય કોઈનો લેમ્પ અહીંયા પડ્યો હોય તો કોઈનો અહીંયા પડ્યો હોય તો બધાના જવાબ 25-30 નથી કારણ કે તમને એવું પૂછ્યું છે બીજી કોઈ વ્યક્તિને તમારા ટેબલનું લેમ્પ ક્યાં પડ્યો છે કહેવાનું છે તો 25-30 મેં એટલા માટે લીધા કારણ કે પાછળ જે જવાબો આપ્યા છે એમાં 25 અને 30 નો ઉલ્લેખ છે। તો બસ આપણે એટલું જ કરવાનું હતું કે આપણે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર કેટલું દૂર છે આપણો લેમ્પ એ આપણે જોઈ લીધો એક્સ અક્ષ ઉપર 25 દૂર છે અને વાય અક્ષ ઉપર કેટલો દૂર છે તો કે 30 દૂર છે। તો આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે મારો લેમ્પ આ ટેબલ ઉપર ક્યાંક 25 અને 30 ભેગા થાય છે એ જગ્યાએ છે। વિડિયોને પોઝ કરી પહેલા દાખલાનો ઉત્તર તમારી નોંધપોથી મૂકાલજો ત્યાર પછી વિડિયો ચાલુ રહેવા દેજો કારણ કે આપણે આમાં બીજો દાખલો હું તમને એક ફોટો સ્વરૂપે આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે અને જો ના આવે તો જ્યારે શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે અપડેટ કરી દઈશ। બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડિયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં।